પોરબંદરમાં ચૈત્ર માસ નિમિત્તે કીડી માટે ભોજનનો સેવા યજ્ઞ યોજાયો હતો. સમય ગ્રુપ દ્વારા કીડી માટે 2121 શ્રીફળમાં 9 જાતની સામગ્રી ભરી કીડીઓને ભોજન અપાયું હતું. સુદામા નગરી સેવાની નગરી બની છે, તેમાં સમય ગ્રુપ સમયે સમયે સેવા કાર્ય કરે છે. હાલ ચૈત્ર માસ ચાલી રહ્યો છે ત્યારે કીડીના ભોજન માટેનો સેવા યજ્ઞ યોજવામાં આવ્યો હતો. 2121 જેટલા શ્રીફળમાં કીડીના ભોજનની સામગ્રી ભરી શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા. સમય ગ્રુપ દ્વારા સેવાના અવિરત કાર્યક્રમ ચાલતા હોય છે ત્યારે કીડી માટે આ શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા. શ્રીફળમાંથી 2 છોતા કાઢીને શ્રીફળમાં અંદર હોલ પાડી 9 જાતની સામગ્રી ભરી સેવા યજ્ઞ યોજાયો, જેમાં ઘઉંનો લોટ, ચોખાનો લોટ, તલ, રવો, ખાંડ પાવડર, તેલ, ગંગાજળ, બિસ્કિટ, તુલસીપાન વગેરે મિક્સ કરી શ્રીફળની અંદર ભરી અલગ અલગ જંગલ વિસ્તારમાં આ શ્રીફળ પધરાવવામાં આવે છે. આ એક શ્રીફળ કીડીને 6 માસ સુધી ચાલે છે. આવું ભગીરથ કાર્ય સમય ગ્રુપ દ્વારા 2121 નાળિયેર તૈયાર કરવામાં આવ્યા હતા. ઓરિયન ફેક્ટરીની પાછળ અને છાયામાં SSC ગ્રાઉન્ડની પાસે, કોલીખેડા આજુબાજુના વિસ્તારમાં અને સૂરજ સ્કૂલની આગળના વિસ્તારમાં અને પોલિટેકનિકલ કોલેજની આજુબાજુના વિસ્તારમાં વડલાની ડાળીમાં તેમજ જાડી ઝાખરાના જંગલ વિસ્તારમાં આ શ્રીફળ પધરાવવામાં આવ્યા છે. માનવ સેવાના કામ કરતી સંસ્થા એટલે સમય ગ્રુપ પોરબંદરની અંદર માનવ સેવા કરતી સંસ્થાની આ એક સેવા જોઈને ખૂબ પ્રશંસા થઈ રહી છે. મનોદિવ્યાંગો માટે પણ આ સંસ્થા કામ કરી રહી છે. સમયાંતરે બાલદાઢી કરી સ્નાન કરાવવામાં આવે છે. આ સેવા કાર્ય જોઈ સૌ કોઈ બિરદાવી રહ્યા છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.